इकोनॉमिक्स चैप्टर नंबर 7 वस्ती पार्ट 5। હવે આ પાંચમા પાર્ટમાં વસ્તી વલણોની છેલ્લી બાબત, વસ્તી વલણોના જુદા જુદા તબક્કાઓનો આપણે અભ્યાસ કરતા હતા। વસ્તીના વલણોના સંદર્ભમાં હવે એકમાત્ર બાબત બાકી રહી છે, જન્મદર અને મૃત્યુદર એ બંને વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે। આપણે જોયું કે વસ્તી વધારો થવાનું એક મુખ્ય કારણ દેશમાં સતત ઊંચે જઈ રહેલો, દેશમાં સતત ઊંચી સપાટીએ રહેલો જન્મદર અને દેશમાં સતત ઘટી રહેલો અથવા તો નીચી સપાટીએ જઈ રહેલો મૃત્યુદર, એટલે કે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, આ બંને કારણોને લીધે જ દેશમાં વસ્તી વધારો થતો જોવા મળે છે। વસ્તી સંક્રમણના તબક્કાઓમાં વિષમતા ત્યારે જ સર્જાય છે જ્યારે જન્મદર અને મૃત્યુદર બેમાંથી એકનું પ્રમાણ વધે અને બીજાનું ઘટે ત્યારે। જો બંને ઊંચા પ્રમાણમાં હોય, એટલે કે બંને વધેલા હોય, તો એ વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે। દાખલા તરીકે જન્મદર ઊંચો હોય એટલે કે દેશમાં નવા જન્મો વધુ પ્રમાણમાં થતા હોય, સામે મૃત્યુ પણ વધારે હોય, જેટલા જન્મે એટલા જ પ્રમાણમાં સામે મૃત્યુદર પણ ઊંચો હોય, તો વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે, વસ્તી જળવાઈ રહે છે, વસ્તી વધારાનો કે વસ્તી વિસ્ફોટનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી। અને બીજી એવી બાબત છે જે અત્યારે વિકસિત દેશોમાં જોવા મળે છે, બંનેનું પ્રમાણ નીચું હોય, જન્મ પણ નીચા હોય, જન્મ પણ ઓછા હોય, સામે મૃત્યુ પણ ઓછા હોય, તો પણ વસ્તી વિસ્ફોટ કે વસ્તી વધારાની સમસ્યા સર્જાતી નથી। વસ્તી વધારાનો પ્રશ્ન તો જ ઉદ્ભવે, વસ્તી વિસ્ફોટનો પ્રશ્ન તો જ ઉદ્ભવે જો આ બે પરિબળોમાં વિષમતા સર્જાય તો, આ બે પરિબળોમાં વિક્ષેપ પડે તો, આ બે પરિબળોમાં અસમતુલા સર્જાય તો। વસ્તી વધારાને અસર કરતા બે મુખ્ય અથવા તો કહી શકાય કે બે નિર્ણાયક પરિબળો છે, એક છે દેશનો જન્મદર અને બીજું મુખ્ય પરિબળ છે દેશનો મૃત્યુદર। ને ભારત દેશમાં 1970 પછી, આમ તો 1921 ને બાદ કરતા તમામ દસકામાં આપણે જોઈ ગયા છીએ મહાન વિભાજક વર્ષના અભ્યાસની અંદર કે 1921 ને બાદ કરતા ત્યાર પછીના તમામ દસકાઓ, ત્યાર પછીના દરેક વર્ષોમાં એ જન્મદર સતત ઉત્તરોત્તર દરેક વર્ષે ઊંચો રહેલો જોવા મળે છે। હવે આ જન્મદર ઊંચી સપાટીએ હોય, એટલે કે જન્મદર વધુ હોય, એટલે દેશમાં નવા જન્મને અટકાવી શકાતા નથી, અને એની સામે દેશમાં દુષ્કાળ પર નિયંત્રણ આવતા, ચેપી રોગો પર કાબૂ મૂકી શકાતા, અથવા તો તબીબી સાધનોનો વ્યાપ અને અસરકારકતા વધતા, કોઈ પણ ગંભીર રોગોની સારવાર શક્ય બનતા, રસીઓ શોધાતા, મૃત્યુ દર નીચો રહ્યો છે, મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે। એટલા માટે ઊંચો જન્મદર, ઊંચી સપાટીએ રહેલો જન્મદર અને નીચો કે ઓછો મૃત્યુ દર એ દેશમાં વસ્તી વધારાનું કારણ બને છે। બંનેમાં તફાવત સર્જાય છે, બંનેમાં જે ડિફરન્સ ઉદ્ભવે છે, બંનેમાં જે વિક્ષેપ પડે છે કે અસમતુલા સર્જાય છે, એને લીધે જ દેશમાં વસ્તી વધારો થાય છે। બંને જો સમાન ગતિએ આગળ વધતા હોય તો કોઈ વાંધો આવતો નથી, આપણે જોયું તેમ બંને ઊંચા હોય તો કોઈ પ્રશ્ન નથી, જન્મદર અને મૃત્યુદર બંને નીચા હોય તો પણ કોઈ વસ્તી વધારાનો કે વસ્તી વિસ્ફોટનો પ્રશ્ન ઉદ્ભવતો નથી। બંનેમાં જે અસમતુલા સર્જાય છે, બંનેમાં જે વિષમતા સર્જાય છે, બંનેમાં જે વિક્ષેપ પડે છે, એટલે કે એકનું પ્રમાણ ખૂબ જ ઊંચું અને બીજાનું પ્રમાણ ખૂબ જ નીચું, એને લીધે જ વસ્તીના વલણો બદલાય છે। તો અહીંયા આપણે હવેના પોઈન્ટમાં જન્મદર અને મૃત્યુદર બંને બાબતો વિશે વિગતવાર સમજવાનું છે, એટલે કે બંનેની વ્યાખ્યાઓ અને બંનેના સૂત્રો। જન્મદર કોને કહેવાય અર્થશાસ્ત્રની પરિભાષામાં એનો અર્થ અને એનું સૂત્ર, એવી જ રીતે મૃત્યુદર કોને કહેવાય એનો અર્થ અને એનું સૂત્ર। હવે જન્મદર અર્થ અને સૂત્ર અને એવી જ રીતે મૃત્યુદર અર્થ અને સૂત્ર, એ આપણો બે માર્ક્સનો વિભાગ સી નો પ્રશ્ન છે, અને એક માર્ક્સમાં પૂછી શકાય તો માત્ર અર્થ હોઈ શકે, સૂત્ર લખવાનું એક માર્કમાં નથી। બે માર્ક્સમાં હોઈ શકે તો અર્થ અને સૂત્ર બંને લખવાના છે, અને આજ દિન સુધીની બોર્ડની તમામ પરીક્ષાઓમાં પ્રશ્ન વારંવાર રિપીટ થયેલો છે, પૂછાયેલો છે,
જન્મદર અને મૃત્યુદરનો અર્થ આપી બંનેના સૂત્રો જણાવો વિભાગ સી ની અંદર બે માર્ક્સની અંદર અને વસ્તી વલણોના અભ્યાસમાં છેલ્લી બાબત તો સૌથી પહેલા આપણે જોઈશું જન્મદર વિશે કોને કહેવાય જન્મદર બહુ ભણ્યા આખા ચેપ્ટરમાં આપણે જન્મદર ઊંચી સપાટીએ જન્મદર વધેલો જન્મદર ઊંચો રહેલો પરંતુ કહેવાય કોને જન્મદર અર્થશાસ્ત્રની પરિભાષામાં એની વ્યાખ્યા શું આપી શકાય અર્થશાસ્ત્રની પરિભાષામાં એનો અર્થ શું લખી શકાય તો જન્મદર એટલે એક વર્ષના સમયગાળા દરમિયાન દર હજાર લોકોની માનવ વસ્તીએ નવા જન્મ લેતા બાળકોની સંખ્યાને જેને વર્ષનો દેશનો જન્મદર કહેવાય છે એક વર્ષના સમયગાળા દરમિયાન સમયગાળો ફિક્સ છે એક વર્ષ બાર માસ અર્થશાસ્ત્રની કોઈ પણ ગણતરીના અભ્યાસમાં સમયગાળો નિર્ધારિત છે નિશ્ચિત છે ફિક્સ કરેલો છે અગાઉથી નક્કી છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જન્મદર ગણાનો હોય તો આવતા વર્ષે 2021 ની જાન્યુઆરીમાં જ ગણાય એટલે કે સમયગાળો ફિક્સ એક વર્ષનો એક વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 12 માસ દરમિયાન દર હજાર લોકોની માનવ વસ્તી કુલ વસ્તી જે છે એના ભાગ પાડી દેવાના છે હજાર હજારના ગ્રુપ પાડી દેવાના છે અને હજાર દીઠ ગણતરી કરવાની છે દર હજાર લોકોની માનવ વસ્તીએ નવા જન્મેલા અથવા તો જીવતા જન્મેલા અથવા તો નવા જન્મ લેતા બાળકોની સંખ્યાને તે જે તે વર્ષનો દેશનો જન્મદર કહેવાય છે ફરીથી એક વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 12 માસના સમયગાળા દરમિયાન દર હજાર લોકોની માનવ વસ્તી દીઠ એટલે કે દર હજાર લોકોની વસ્તીએ કુલ વસ્તીમાં નથી ગણવાનું આપણે હજાર હજાર લોકોના ગ્રુપ વાઇઝ ગણવાનું છે દર હજાર લોકોની માનવ વસ્તીએ નવા જન્મ લેતા બાળકોની સંખ્યાને જે બાળક જીવિત જન્મ લે છે જે બાળકો નવા જન્મ લે છે જીવિત અવસ્થામાં જન્મ લે છે એવા નવા જન્મ લેતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય છે ખાસ બાબત એ નોંધવાની છે અહીંયા કે જન્મદરને ક્યારેય પ્રમાણમાં કે ટકાવારીમાં પ્રમાણે દર્શાવાતો નથી પરંતુ એને દર હજાર લોકોની માનવ વસ્તી દીઠ ગણવામાં આવે છે ટકાવારી આપણે જેમ 100નો આધાર લઈ 100 ગણીએ એ રીતે અહીંયા જન્મદરને 100નો આધાર લઈ ટકાવારીમાં કે પ્રમાણમાં ગણવાનો નથી અને એ રીતે ટકાવારી મુજબ દર્શાવાતો પણ નથી એને હજાર લોકોની માનવ વસ્તી દીઠ ગણવામાં આવે છે અને એવી જ રીતે આંકડાઓ આપણને આપેલા છે કે 1951ના વર્ષમાં એટલે કે આઝાદી પછી દર હજાર લોકોની માનવ વસ્તીએ જન્મદર દેશમાં 39.9 પોઈન્ટ હતો તે ઘટી અને છેલ્લી વસ્તી ગણતરીમાં એટલે કે વર્ષ 2011માં 21.8 નો થયો છે 39.9 માંથી 21.8 થયો છે એટલે કે જન્મદરમાં ઘટાડો નોંધાયો છે દેશની અંદર 1951 થી શરૂ કરી અને 2011 સુધીમાં જન્મદર જે તે વર્ષો શોધવો હોય તો એ શોધવા માટેનું સૂત્ર છે જન્મદર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કઈ રીતે લખાશે જો અંશમાં એટલે કે ઉપરની સાઈડ વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એના છેદમાં જે વર્ષનો ગણતા હોય તે વર્ષની દેશની કુલ વસ્તી અને આખાનો જે જવાબ આવે અંશ અને છેદનો ભાગાકાર કરતા એને ગુણ્યા 1000 અહીંયા ગુણ્યા 1000 અંશમાં પણ નથી અને ગુણ્યા 1000 છેદમાં પણ નથી એ અંશ અને છેદનો ભાગાકાર કરતા જે જવાબ આવે એને ગુણ્યા 1000 કરવાનું છે ખાસ અહીંયા ગુણ્યા 100 નહીં આવે ગુણ્યા 1000 લેવાનું છે કારણ કે અહીંયા ટકાવારી કે પ્રમાણ નથી હજાર લોકોની માનવ વસ્તી દીઠ દર્શાવવામાં આવેલું માપ છે એટલે અહીંયા જો ગુણ્યા 100 કર્યું તો એ જવાબ આપણો ખોટો ગણાય છે તો જન્મદર ઇઝ ઇક્વલ ટુ જન્મદર બરાબર અંશમાં વર્ષ દરમિયાન એટલે કે 12 માસ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં જે તે વર્ષની ગણતરી થતી હોય એ વર્ષની કુલ વસ્તી અને આખાનો ભાગાકાર કરતા અંશ અને છેદનો જે જવાબ આવે એને ગુણ્યા 1000 આ થઈ જન્મદર હવે વસ્તી વધારાને અસર કરતું બીજું આવશ્યક અને મુખ્ય પરિબળ મૃત્યુદર કે જે અત્યારે ભારત દેશમાં ખૂબ જ નીચા પ્રમાણમાં છે મૃત્યુ ઘટ્યા છે દેશ મહાન વિભાજક વર્ષનો 1921નો અભ્યાસ કર્યો આપણે અગાઉ ચેપ્ટરની શરૂઆતમાં ત્યારે જોયું હતું કે એ દશકામાં એટલે કે 1911 થી 1921ના વર્ષના એ દશકામાં
देश में प्लेग, क्षय, मलेरिया, इन्फ्लुएंजा वगैरह जेवा रोगों ने कारण दुष्काळ, धरतीकंप, ज्वाळामुखी, पूर वगैरह जेवी कुदरती आपत्तियों ने कारण एशिया खंड में मृत्यु दर वधेलो हतो 1921 ना वर्ष सुधी। हवेनी परिस्थिति विपरीत सर्जाई छे, भारत में मृत्यु दर घटो छे અને એટલે જ વસ્તી વધારાનો પ્રશ્ન, વસ્તી વિસ્ફોટનો પ્રશ્ન ઉભો થયો। મૃત્યુદર ઘટ્યો શું કામ? તો મૃત્યુદર ઘટવાના મુખ્ય કારણોમાં અથવા તો મૃત્યુદર નીચો રહેવા પામ્યો છે શું કામ, શા માટે? અગાઉ ખૂબ જ ઊંચો હતો, 1921 સુધી વધેલો હતો, હવે એ મૃત્યુદર ઘટ્યો છે। તો મૃત્યુદર ઘટવાના મુખ્ય કારણોમાં દેશમાં દુષ્કાળ ઉપર નિયંત્રણ સૌથી પહેલી વાત। અગાઉ વારંવાર દુષ્કાળો પડતા, એની આગાહી અગાઉથી થઈ શકતી નહીં, અને દુષ્કાળો પડે એટલે અનાજ અને પાણીની તંગીને લીધે ભૂખમરાને કારણે લોકોના મૃત્યુ થતા અને મૃત્યુદર ઊંચો રહેવા પામ્યો હતો। હવે દેશના વિજ્ઞાન અને પર્યાવરણ ખાતાએ એટલી પ્રગતિ સાધી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં 21મી સદીના યુગમાં દુષ્કાળની આગાહી અગાઉથી શક્ય બની છે। ભવિષ્યના જે તે વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાવાની હોય તો એની ખબર વર્તમાનમાં પડી જાય છે, એની આગાહી અગાઉથી થઈ જાય છે, જેથી કરી આપણે દુષ્કાળ તો અટકાવી શકતા નથી પરંતુ એ દુષ્કાળની અસરોને નિવારવા માટે પગલાં લઈ શકીએ છીએ। દેશના જે ભાગમાં કે જે રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાવાની આગાહી થઈ હોય ત્યાં અગાઉથી જ અનાજ, પાણી અને જીવન જરૂરી ચીજવસ્તુનો પૂરતો પુરવઠો પહોંચાડી એની વ્યવસ્થા કરી અને ભૂખમરાને લીધે, દુષ્કાળને લીધે કોઈ પણ મૃત્યુ ન થાય એની કાળજી લેવામાં આવે છે અને એને લીધે મૃત્યુ દર ઘટ્યા છે। ત્યાર પછી અગાઉ કરતા વધુ પૌષ્ટિક આહાર, પોષણક્ષમ આહાર, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, ફોસ્ફરસ અને માનવ શરીરને જેટલા જરૂરી પોષક તત્વો છે, જેટલા ખનિજ દ્રવ્યો જરૂરી છે એ પૂરતા મળી રહે એવો પોષણક્ષમ આહાર, પૌષ્ટિક આહાર પણ એ દેશમાં ઉપલબ્ધ થતો થયો છે, જેને લીધે એ કુપોષણને લીધે થતા મૃત્યુ ઘટ્યા છે, કુપોષણને લીધે થતા મૃત્યુને અટકાવી અને મૃત્યુ દરમાં ઘટાડો લાવી શકાયો છે। તબીબી સારવારમાં થયેલો સુધારો અને ચેપી રોગો પર કાબૂ। તબીબી સારવાર, આરોગ્યની સુવિધાઓ, સ્વાસ્થ્યની સુવિધાઓ, મેડિકલ સાયન્સ કે જેમાં ખૂબ જ સુધારો થયો છે, નોંધપાત્ર સુધારો થયો છે। કોઈ પણ ગંભીર અને અસાધ્ય રોગ હોય, કેન્સર જેવી બીમારી હોય તો એની આધુનિક સારવાર, દવા અને રસીઓ શોધાઈ ચૂકી છે, જેના લીધે એ રોગને લીધે થતા મૃત્યુમાં ઘટાડો લાવી શકાયો છે, જીવલેણ રોગોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાયું છે, એને લીધે પણ મૃત્યુદર ઘટ્યો છે દેશમાં। પરિણામે આવ્યું કે મૃત્યુદર ઘટવાથી વસ્તીનું પ્રમાણ ઊંચે જાય છે। તો કોને કહેવાય મૃત્યુદર? મૃત્યુદરનો અર્થ કે વ્યાખ્યા અર્થશાસ્ત્રની પરિભાષામાં તો જેમ જન્મદરમાં સમયગાળો ફિક્સ હતો એમ મૃત્યુદરમાં પણ સમયગાળો ફિક્સ છે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 લોકોની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની કુલ સંખ્યાને મૃત્યુદર કહેવાય છે। એક વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 12 માસના સમયગાળા દરમિયાન અહીંયા પણ વસ્તીના ભાગ પાડવાના છે, દર 1000 લોકો દીઠ, દર 1000 લોકોની માનવ વસ્તીએ મૃત્યુ પામતા લોકોની અથવા તો થતા મૃત્યુની કુલ સંખ્યાને એ જે તે વર્ષનો દેશનો મૃત્યુદર કહેવાય છે। તફાવત એ છે જન્મદર અને મૃત્યુદરમાં, જન્મદરમાં માત્ર નવા જન્મતા બાળકો જ ગણવાના છે, મૃત્યુદરમાં કુલ સંખ્યા ગણવાની છે, થતા મૃત્યુની કુલ સંખ્યા, જેમાં બાળકો ઉપરાંત વૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ બધા જ સમાવિષ્ટ છે, એ કુલ સંખ્યા ગણવાની છે, એકલા માત્ર બાળકોને ધ્યાનમાં લેવાના નથી। જન્મદરમાં માત્ર માત્ર નવા જન્મતા બાળકોનો જ આધાર લેવાશે, મૃત્યુદરમાં વર્ષ દરમિયાન દેશમાં થતા મૃત્યુની કુલ સંખ્યાને ધ્યાનમાં લેવાની છે। તો એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 લોકોની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને અથવા તો થતા મૃત્યુની કુલ સંખ્યાને એ જે તે વર્ષનો દેશનો મૃત્યુદર કહેવાય છે।
મૃત્યુ દર પણ ટકાવારી કે પ્રમાણમાં નહીં દર્શાવાય એટલે હજાર હજાર વ્યક્તિ દીઠ ગણવાનો છે પ્રત્યેક હજાર લોકો દીઠ એનું માપ શોધવાનું છે આંકડાકીય માહિતી અનુસાર જોઈએ તો વર્ષ 1951 માં દેશનો મૃત્યુ દર દર હજાર વ્યક્તિઓએ 27.4 નો હતો જે ઘટી અને વર્ષ 2011 માં એ 7.1 નો થયો છે મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો અથવા તો નોંધપાત્ર સુધારો લાવી શકાયો છે એના કારણો આપણે જોઈ ગયા અને હવે મૃત્યુ દર શોધવાનું સૂત્ર મૃત્યુ દર બરાબર એટલે કે મૃત્યુ દર ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે વર્ષ દરમિયાન થતા મૃત્યુની કુલ સંખ્યા એના છેદમાં જે વર્ષની ગણતરી થતી હોય તે વર્ષની દેશની કુલ વસ્તી અને અંશ અને છેદનો ભાગાકાર કર્યા પછી આખરનો જે જવાબ આવે એને ગુણ્યા હજાર અહીંયા પણ ગુણ્યા 100 કરવાના નથી ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જન્મદર અને મૃત્યુદર બંને સૂત્રોમાં ગુણ્યા હજાર લખવાનું છે 100 ને આધાર માની અને ટકાવારી માપવાની નથી કારણ કે જન્મદર અને મૃત્યુદર બંને એવા માપો છે કે જેને ક્યારે ટકાવારી કે પ્રમાણમાં દર્શાવાતા નથી પરંતુ પ્રત્યેક હજાર લોકોની માનવ વસ્તી દીઠ માપવામાં આવે છે તો અહીંયા આપણે ચેપ્ટરમાં વસ્તીના વલણોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે વસ્તીના વલણોની બાબતમાં આપણે શરૂઆત કરી હતી વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરથી ત્યાર પછી સ્ત્રી પુરુષ પ્રમાણ ત્યાર પછી જાતિ પ્રમાણ કે લિંગ પ્રમાણ ત્યાર પછી વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી ત્યાર પછી ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી અને છેલ્લે આપણે અભ્યાસ કર્યો જન્મદર અને મૃત્યુદરનો તો આંકડાકીય માહિતીનો આ વિભાગ આપણે પૂર્ણ થાય છે હવે પછી આગલા ચેપ્ટરમાં આપણે એ વિસ્તૃત પ્રશ્નોના વિભાગ તરફ આગળ વધવાનું થશે.